આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ, હું છું આપની સાથે માનસી રોહિત. સમાચારની વાત કરીએ તો પાદરાથી મળી રહ્યા છે. બિપરજોય વાવાઝોડાએ રાજ્યભરમાં અનેક સ્થળોએ તરાજી સર્જી છે. પાદરા તાલુકાના ડબકા ગામે સીમ વિસ્તારમાં રહેલા વૃદ્ધ મહિલાના મકાનને નુકસાન થયું છે. રાજ્ય સરકાર દ્વારા આપાતકાલીન યોજના અંતર્ગત મકાન સહાયની રૂપિયા 95,000 ચેક ધારાસભ્યના હસ્તે ચૂકવવામાં આવ્યો. બિપરજોય વાવાઝોડા રાજ્યમાં અનેક સ્થળોએ તારાજી સર્જાય ત્યારે વાવાઝોડામાં વ્યાપક પ્રમાણે અનેક સ્થળોએ નુકસાન કર્યું. વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ડબકા ગામ સીમ વિસ્તારમાં આવેલ બોદા વિસ્તારમાં રહેતા બાલુબેન સોમાભાઈ પરમારનું મકાનને વાવાઝોડાથી ભારે નુકસાન થયું હતું. ત્યારે રાજ્યની સંવેદનશીલ સરકાર દ્વારા વૃદ્ધ મહિલાને રાજ્ય આપાતકાલીન સહાયના રૂપિયા 95,000 ચેક આપવામાં આવ્યો. પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે ચેક આપવામાં આવ્યો. ધારાસભ્ય સાથે જિલ્લા પંચાયત સદસ્ય કૈલાશબેન જાદવ તથા તાલુકા પંચાયતના પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેલા તથા તાલુકા પંચાયત સદસ્ય પ્રદીપસિંહ તથા આગેવાન પ્રદ્યુમનસિંહ ચૌહાણ તથા નિલેશ જાદવ ઉપસ્થિત રહ્યા અને તેઓને ચેક આપવામાં આવ્યો. ગુજરાતમાં આવેલા બિપરજોય વાવાઝોડાએ ઘણી બધી જગ્યાએ ગુજરાતમાં નુકસાન કર્યું છે, પરંતુ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીની અગમચેતી અને સરકારશ્રીના સાવચેતીના પગલાંરૂપે સમગ્ર ગુજરાતમાં કોઈ પણ મનુષ્યને નુકસાન થયું નથી, કોઈ પણ મનુષ્યનું મૃત્યુ થયું નથી. આ સરકારની એક સિદ્ધિ છે. આ જ બિપરજોય વાવાઝોડામાં પાદરા તાલુકાના ડબકાના બોદા વિસ્તારમાં બાલુબેન સોમાભાઈ પરમારને પોતાના ઝૂંપડાને નુકસાન થયું હતું. તેઓ હાલ ઘણી કપરી પરિસ્થિતિમાં રહી રહ્યા હતા અને તેમને સરકાર તરફથી પોતાનું ઘર બનાવવા માટે તેમને સહાયરૂપે, આપાતકાલીન સહાયરૂપે 95,000 ચેક આજરોજ અમે તેમને સુપ્રત કરવા માટે આવ્યા છે. તેમને થયેલા નુકસાન માટે જિલ્લા પંચાયત સદસ્ય શ્રીમતી કૈલાશબેન, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી શૈલેન્દ્રસિંહ, તાલુકા પંચાયત સદસ્ય પ્રદીપભાઈ, સરપંચ શ્રી મહેશભાઈ, આગેવાનો પ્રદ્યુમનસિંહ, નિલેશભાઈ, ગણપતસિંહ સૌએ ખૂબ જ મહેનત કરી અને તેમને આ સમય દરમિયાન તેમને નુકસાન થયું ત્યારથી લઈને અત્યાર સુધી એ બાલુબેનને અનેક પ્રકારની સહાયો કરી છે અને તેમને તકલીફ ના પડે તેના માટે પણ સૌ આગેવાનો ચિંતિત હતા અને સરકારશ્રી તરફથી આજે એમને 95,000 રૂપિયાની સહાય કરવામાં આવેલી છે.